હાઈ ફ્રેન્ડ્સ સવાર યુ ઓલ હું છું મેઘા ત્રિવેદી મિત્રો આજે આપણે કોમ્પ્યુટરના કન્ફ્યુઝિંગ એટલે કે ઘણી વખત મિત્રો એવું હોય છે કે જ્યારે તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો ઘણી વખત એ ક્વેશ્ચન છે એ ડાયરેક્ટ પૂછવામાં આવે છે ઘણી વખત ક્વેશ્ચન છે એને થોડોક ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે તો મિત્રો જ્યારે એ ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે છે કે ખરેખર આન્સર આનો શું આવતો હશે આવું તો આપણે ક્યાંય વાંચ્યું જ નથી ઘણી વખત મિત્રો તમને કન્ફ્યુઝ કરવા માટે થઈને ઓપ્શન એવા આપવામાં આવે છે જે એ બી ડી ચાર ઓપ્શન આપવામાં આવે છે એ એવી રીતના મૂકવામાં આવે છે કે ખરેખર આપણને કન્ફ્યુઝન થવા માંડે છે કે ખરેખર આ બંનેમાંથી કયું સાચું હશે તો મિત્રો એ કન્ફ્યુઝન દૂર કરી નાખીએ એના માટે આજે આપણે અહીંયા વિડીયો અપલોડ કરવામાં આવેલ છે મિત્રો પ્લસ મોસ્ટ આઈપીએમસી ક્યુ છે કે જે આવનારી દરેક એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે અને અગાઉ જેટલી પણ એક્ઝામ ગઈ એ બધામાં પણ અમુક ક્વેશ્ચન એવા છે કે જે પૂછાઈ ચૂક્યા છે તો મિત્રો આપણને ખબર છે કે કોમ્પ્યુટરની અંદર ખાસ કરી અને કોઈ બી એક્ઝામ હોય એની અંદર એક તો શોર્ટકટ કી જે પૂછાય જ છે મિત્રો અને ફૂલ ફોર્મ છે એ પણ પૂછાય છે નેટવર્કને લગતા જેટલા ક્વેશ્ચન છે ઓએસઆઈ મોડલ છે તો મિત્રો આ બધા એવા જ ટૉપિક છે કે જે આપણને ખબર જ છે કે એમાંથી પૂછાય જ છે તો એ ટોપિક ઉપર આપણે વધારે ભાર દેવાનો જે ટોપિકની આપણને ખબર નથી એ ટોપિકને સાઈડમાં મૂકી દેવાનો પહેલાં જે ટોપિકને ખબર છે કે આમાંથી પૂછાય છે તો એ આપણે પહેલાં કરી નાખવાના તો મિત્રો જે લોકો નવા ચેનલમાં જોડાઈ અને વિડીયો જોઈ રહ્યા છે એ બધાને ખાસ વિનંતી છે કે મિત્રો ફટાફટથી વિડીયોને લાઇક આપી દો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવનારા દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે હવે મિત્રો સ્થાપક તો સ્થાપક છે એ મિત્રો જો થોડીક હાઈ લેવલની એક્ઝામ હોય અથવા તો થોડું અઘરું પેપર નીકળી ગયું તો એમાં તમને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે તો ડાયરેક્ટ સ્થાપકનું નેમ આપ્યું હોય અને સેને લગતું છે અથવા તો તમને આપી દીધું છે કે ફેસબુકના સ્થાપક કોણ છે તો પણ આપણને ખબર હોવી જોઈએ મિત્રો આપણે એક એક માર્ક છે કવર કરી અને એક્ઝામ છે એ ક્લિયર કરવાની છે મિત્રો તો મિત્રો ફેસબુકના સ્થાપક છે માર્ક જુકરબર્ગ ગૂગલના છે લેરી પેજ એન્ડ સરગેબ્રિન જીમેલ છે મિત્રો તો એના છે પોલ બોચિટ યાહુના છે મિત્રો જેરી યાંગ એન્ડ ડેવિડ ફિલોઉસ ટ્વિટરના છે ઇવાન વિલિયમ્સ વિકીપીડિયા છે જેની અંદરથી તમને બધી જ ડિટેલ મળી રહે છે કોઈ પણ ટોપિક છે એને તમારે ડિટેલમાં જોવો છે તો એ તમે વિકીપીડિયાની મદદથી જોઈ શકો છો તો એના સ્થાપક છે મિત્રો જીમી વેલ્સ એરટેલ જેનાથી આપણે બધા જાણકાર છીએ ઘણા બધા લોકો એરટેલ વાપરતા હશે તો મિત્રો તેના સ્થાપક છે સુનિલ ભારતી મિત્તલ હવે મિત્રો આઈડિયા તો આઈડિયાના સ્થાપક છે મંગલમ બિરલા હાઇક તો હાઈકના છે મિત્રો કેવિન ભારતી મિત્તલ યુટ્યુબ તો મિત્રો ચડ હલે ઝાવેદ કરીમ સ્ટીવ ચેન માઇક્રોસોફ્ટના છે બિલ ગેટ્સ અને પોલ એલન અને વોટ્સએપના છે મિત્રો યાન કોમ એન્ડ બ્રિયન એક્ટન તો મિત્રો આટલા સ્થાપક છે જે આપણે ખાસ યાદ રાખીશું હવે મિત્રો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ બને એટલું ડિટેલમાં સમજાવવાની ટ્રાય કરીશ જેથી કરીને તમારું કન્ફ્યુઝન છે એ પણ ક્લિયર થઈ જશે કોન્સેપ્ટ છે એ પણ તમારો ક્લિયર થઈ જશે તો મિત્રો વિન્ડોઝ ટેન ક્યારે લોન્ચ થયું તો મિત્રો બે હજાર પંદરમાં વિન્ડોઝ એટ ક્યારે લોન્ચ થયું મિત્રો બે હજાર બારમાં હવે મિત્રો વિન્ડો સેવન તો આપણને બધાને જ ખબર છે કે બે હજાર સાતની અંદર લોન્ચ કરવામાં આવ્યું હવે મિત્રો જે મોડેમ છે મોડેમનું ફૂલ ફોર્મ છે એ દરેક એક્ઝામમાં પૂછાતું હોય છે મોસ્ટ મોસ્ટ આઈપી છે કે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર ખાસ યાદ રાખીશું તો મોડેમ કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે મિત્રો એલન ટર્લિંગ હવે મિત્રો સુપર કોમ્પ્યુટરમાં શબ્દની જે લંબાઈ છે એની રેન્જ છે એ કેટલી હોય છે મિત્રો તો ખાસ યાદ રાખીશું સિક્સટી ફોર બીટ એટલે કે ચોસઠ બીટ કોમ્પ્યુટરમાં વપરાતા મહત્વના પેન્ટિયમ ચીપના સર્જક કરતા કોણ છે મિત્રો તો વર્નર વોન બ્રાઉન આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજી દ્વારા જે ચીપ છે એના ઉપર દસ ઘટકોના સંકલનને શું કહેવાય મિત્રો તો એસ એસ આઈ જેને સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે ફૂલ ફોર્મ યાદ રાખીશું સો ઘટકોના સંકલનને એમએસઆઈ એટલે કે મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે અને મિત્રો હજાર ઘટકો છે એને એલ એસઆઈ એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે લેપટોપ કોમ્પ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો તમે લોકો બધા જ કોમ્પ્યુટર વાપરો છો લેપટોપ પણ વાપરતા હશો તો એ લેપટોપ કોમ્પ્યુટરને કયા નામે ઓળખાય છે એ આપણને ખ્યાલ હોતો નથી તો મિત્રો પોર્ટેબલ કોમ્પ્યુટર પ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટર કયું છે મિત્રો તો ઝેડ વન આ ખાસ યાદ રાખીશું અમુક ક્વેશ્ચન આની અંદર એવા મૂકવામાં આવ્યા છે કે જે તમને એક પણ વિડીયોમાં જોવા મળશે નહીં તો મિત્રો આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને વિડીયોને પોઝ કરી અને નોટ અને પેન થ્રુ પણ તમે ક્વેશ્ચન છે એ નોટ કરી શકો છો ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે જે એક્ઝામમાં પૂછાય એવા છે આપણને એમ થાય કે આવો ક્વેશ્ચન તો નહીં પૂછાય પણ મિત્રો એવું આમાં કંઈ પણ રાખવાની જરૂર નથી ગવર્મેન્ટ એક્ઝામમાં કેમ કે પેપર ક્યાંથી કાઢવામાં આવે છે કયા પ્રશ્ન પૂછાશે એવી કોઈ જ માહિતી આપણી પાસે હોતી નથી જે ક્વેશ્ચન આપણે નહીં કર્યો હોય એમાંથી પહેલાં પૂછવામાં આવતો હોય છે જનરલી હવે મિત્રો કોઈ સોફ્ટવેર છે એની જૂની આવરી આવૃત્તિ છે તો એના સ્થાને આપણે નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયા તો એને આપણે શું કહીએ છીએ મિત્રો અપગ્રેડ સીપીયુ ની આંતરિક મેમરી એટલે સેટ ઓફ રજિસ્ટર હવે મિત્રો મધરબોર્ડ ઉપર ચીપના જે કનેક્શન છે એને પોઈન્ટને શેના ઉપર લાગેલા હોય છે મિત્રો તો સોકેટ ડિજિટલ કોમ્પ્યુટરના કંટ્રોલ યુનિટને શું કહેવાય કયા કોમ્પ્યુટર આપ્યા છે મિત્રો ડિજિટલ કોમ્પ્યુટર તો એના કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ એને શું કહેવામાં આવે છે મિત્રો તો નર્વ સેન્ટર સીપીયુની ઝડપ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં શેમાં મપાતી હતી મિત્રો અહીંયા તમને આપ્યું છે કે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર તો એની અંદર શેમાં મપાતી હતી મિલી સેકન્ડમાં અને મિત્રો સીપીયુની ઝડપ છે એ હર્ટ્સમાં મપાય છે આ બંનેમાં ડિફરન્સ છે મિત્રો ઉતાવળ નહીં કરવાની કન્ફ્યુઝ કરવા માટે તમને બંને આન્સર છે એ ઓપ્શનમાં આપ્યા હશે મિલી સેકન્ડ પણ આપ્યું હશે હર્ડ્સ પણ આપ્યું હશે આપણે સીપીયુની ઝડપ વાંચી અને હર્ડ્સ કરી નાખશું તો મિત્રો એવી ભૂલ ના કરતા ઉતાવળ ના કરતા સીપીયુની ઝડપ છે એ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં મિલી સેકન્ડ છે અને સીપીયુની ઝડપ છે એ હર્ડ્સમાં મપાય છે બંનેમાં ઘણો ડિફરન્સ છે સંગણક તરીકે કયું સાધન ઓળખાય છે મિત્રો તો કોમ્પ્યુટર સીપીયુની ગતિ શેમાં મપાય છે તો મિત્રો અહીંયા આપણે ઉપર જોઈ ચૂક્યા છીએ કે સીપીયુની ઝડપ છે એ હર્ટ્સમાં મપાય છે ઘણી વખત મિત્રો તમને કન્ફ્યુઝ કરવા માટે હર્ટ્સ છે એ પૂરું નહીં આપવામાં આવે તો શોર્ટ ફોર્મ પણ આપેલું હોય ઝેડ તો એ તમારો કરેક્ટ આન્સર રહેશે કોમ્પ્યુટરના પ્રથમ પ્રોગ્રામર તરીકે કોણ જાણીતું હતું મિત્રો તો લેડી એડીએ ઓગસ્ટા બ્લેન્ક એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ મિત્રો તો એને ઇ બી સી તમને એવી રીતના આપવામાં આવ્યું હોય મિત્રો કે ઈ બી સી એનું ફૂલ ફોર્મ શું છે તો એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસીમલ ઇન્ટરચેન્જ કોડ અદ્યતન કોમ્પ્યુટરમાં ડેટાના નિરૂપણ માટે ઉપયોગમાં લેવાતા આઠ બીટનો કોડ હવે મિત્રો એક નિબલ બરાબર કેટલા બીટ થાય તો ચાર આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ પી છે ઘણી વખત ઘણા બધા પેપરની અંદર પૂછાઈ ચૂક્યો છે ને હજી પણ પૂછાવાની શક્યતા છે તો મિત્રો ખાસ યાદ રાખીશું મોસ્ટ પી છે બાઇનરીમાં ઓફ સ્ટેટસ કઈ ડિજિટ રજૂ કરે છે ઝીરો હેક્ઝા સિસ્ટમમાં અંકને રજૂ કરવા માટે તો મિત્રો હેક્ઝા છે એનો ઓલરેડી આપણે આગળ વિડીયો છે એ અપલોડ કરી ચૂક્યા છીએ બાઇનરીનો પણ મૂકી ચૂક્યા છીએ મિત્રો તો હેક્ઝા છે એને કેવી રીતના ઓળખીશું તો ઝીરો ટુ નાઇન અને એ ટુ એફ હવે મિત્રો એક કેબી બરાબર આઠ હજાર એકસો બાણું બીટ ખાસ યાદ રાખીશું કે શું આપ્યું છે એ ખાસ જોવાનું અહીંયા કે બી આપ્યું છે ફાઇલની સાઇઝ સેમાં માપવામાં આવે છે તો ફાઇલની સાઇઝ છે મિત્રો એ બાઇટમાં માપવામાં આવે છે બીટ બાઇટ નિબલ વડમાં સૌથી લાંબો હોય છે તો આ ચારમાંથી કયો સૌથી લાંબો હોય છે મિત્રો તો વડ બી સીડી અંકને રજૂ કરવા માટે કયા અંક વપરાય છે તો મિત્રો ઝીરો ટુ નાઇન નોન ઇંગ્લિશ કેરેક્ટરને રજૂ કરવા માટે યુનિકોડ હવે મિત્રો કયા પ્રિન્ટરમાં હિટની હિટથી પ્રિન્ટ થાય છે તો મિત્રો થર્મલ હવે મિત્રો થર્મલ પ્રિન્ટર શું છે એ આપણે આગળ શીખીએ હવે મિત્રો ચેક ઉપર છાપેલ નંબર ખાલી જગ્યા દ્વારા વાંચવામાં આવે છે તો મિત્રો એમઆઈસીઆર

કેરેક્ટર રેકોગ્નાઇઝેશન આ એનું ફૂલ ફોર્મ છે આ પણ ઘણી બધી વખત પૂછાતું હોય છે સુધારા વધારા માટેની કી તરીકે કઈ કી ઓળખવામાં આવે છે મિત્રો તો સુધારા વધારા માટે અલ્ટર કી ઓળખાય છે એમઆઈસીઆરનો ઉપયોગ ખાસ કરીને ખાલી જગ્યા પ્રકારના અક્ષર માટે થાય છે ઇ થર્ટીન બી ડીવીડીની મહત્તમ ક્ષમતા કેટલી હોય છે મિત્રો સત્તર જીબી ડીવીડીમાં ઓછામાં ઓછા કેટલા ડેટા સંગ્રહ થઈ શકે છે ચાર પોઈન્ટ સાત જીબી પ્રાઇમરી મેમરીનું ક્ષેત્ર કેટલું હોય છે મિત્રો ટુ કેબી ટુ એટ કેબી હવે મિત્રો હાર્ડ ડિસ્કનું કદ સામાન્યપણે ખાલી જગ્યા હોય છે તો મિત્રો ફોર ઇન્ટુ સિક્સ બ્લેન્ક સિગ્નલ ઝીરો અને વન બ્લેન્ક સિગ્નલ ઝીરો અને વન સ્વરૂપમાં હોય છે મિત્રો તો ડિજિટલ પરમ સુપર કોમ્પ્યુટર વિકસાવનાર સંસ્થા સીડેક ક્યાં આવેલી છે મિત્રો તો પુણેમાં આવેલી છે મુખ્યત્વે કોમ્પ્યુટર ચિપ્સ બનાવતી અમેરિકાની કંપની કઈ છે મિત્રો તો ઇન્ટેલ કોર્પોરેશન જેનાથી આપણે બધા જાણકાર છીએ યુનિબેકનું પૂરું નામ જણાવો યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર માઇક્રો પ્રોસેસરની પેન્ટિયમ ચિપનું નામ શું છે મિત્રો તો ફાઇવ એટ સિક્સ પાંચસો ને છ્યાસી આપેલ આદેશ રદ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો મિત્રો એસ્કેપ કીનો ઉપયોગ થાય છે જે કીબોર્ડની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ ટોપ પોઝિશન પર હોય છે પ્રિન્ટરની ઝડપ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે મિત્રો તો પી પી એમ ટેબનું પૂરું નામ જણાવો તો મિત્રો ટેબ કી છે એનું પૂરું નામ શું છે તો મિત્રો એનું પૂરું નામ છે ટેબ્યુલર કી કંટ્રોલ પ્લસ એસ્કેપ કી દ્વારા શું ઓપન થાય છે મિત્રો તો તમે જ્યારે કંટ્રોલ અને એસ્કેપ એ બંને કી જ્યારે જોડે પ્રેસ કરશો મિત્રો ત્યારે સ્ટાર્ટ મેનુ ઓપન થશે આ બધી શોર્ટકટ કી યાદ રાખી લેશો તો તમારે કામ છે એ ઝડપથી થશે અને મોસ્ટલી આવા પ્રેક્ટિકલ બેસ્ડ ક્વેશ્ચન એક્ઝામમાં વધારે પૂછાતા હોય છે ખાસ કરીને શોર્ટકટ કી અને ફૂલ ફોર્મ કઈ સુવિધા વર્ડમાં જોવા મળતી નથી તો મિત્રો ડેટા ફિલ્ટર સુવિધા છે એ વર્ડમાં જોવા મળતી નથી સામાન્ય રીતે એક્સેલમાં એક સેલની લંબાઈ કેટલી હોય છે મિત્રો તો આઠ પોઈન્ટ તેતાલીસ એક્સેલની વર્કશીટમાં કુલ કોલમ્સ કેટલી હોય છે મિત્રો તો એ ટુ આપેલી છે બરાબર નેપિયર્સ બોન્સ ઝીરો ટુ નાઇન અંકો ફ્લોપ્સનું પૂરું નામ ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ એક્સટીનું પૂરું નામ મિત્રો એક્સટેન્ડેડ ટેકનોલોજી મેઇન ફ્રેમ કોમ્પ્યુટર બિગ આર્યન કોણ હતા સ્થાપક બિન આર્યન ડિફોલ્ટ ટેબસ્ટ ટેબસ્ટોપ પોઝિશનની લંબાઈ કેટલી છે મિત્રો તો તમે જ્યારે મિત્રો ટેબ કી દબાવો છો તમે કન્ટિન્યુ જે ટેબ કી પ્રેસ કરો છો મિત્રો ત્યારે એની જે લંબાઈ છે એ કેટલા ઇંચની હોય છે મિત્રો તો

અને જ્યારે તમે એને કોપી કરો છો મિત્રો ત્યારે એ કઈ જગ્યાએ સેવ થાય છે તો ક્લિપ બોર્ડની અંદર સેવ થાય છે માઉસ બટનને કેટલી વાર ક્લિક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઈ જાય છે મિત્રો તો તમે જ્યારે માઉસને બે વખત ક્લિક કરો છો ત્યારે આખો ફકરો સિલેક્ટ થતો નથી મોસ્ટલી આપણે તમને ઓપ્શનમાં આપ્યું હોય કે એક બે ત્રણ બરાબર તો મિત્રો આપણે જનરલી શું કરીએ કે બે દબાઈ દઈએ બરાબર બે આપણે ઓપ્શન સિલેક્ટ કરીને આવી જઈએ પણ મિત્રો ખરેખર બે વખત તમે જ્યારે ક્લિક કરો છો તો એ સિલેક્ટ થતું નથી ત્રણ વખત તમે જ્યારે પ્રેસ કરશો ટ્રાય કરી જજો ઘરે તો તમારો આખો ફકરો છે સિલેક્ટ થઈ જશે તો અહીંયા આન્સર આવશે ત્રણ કોઈ પણ પ્રોગ્રામમાં મેનુ બારમાં જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે કોઈ પણ પ્રોગ્રામ છે મિત્રો એના મેનુ બારની અંદર તમારે જવું છે મેનુ ઓપ્શનમાં જવું છે તો કઈ કીનો ઉપયોગ થાય છે મિત્રો અલ્ટર કીનો જેનો શોર્ટ ફોર્મ છે એ એલ ટી કંટ્રોલ કીનું છે સી ટી આર એલ તો મિત્રો આવું પણ એક્ઝામમાં પૂછાતું હોય છે કે કંટ્રોલ કીનું શોર્ટ ફોર્મ શું છે તો મિત્રો શોર્ટ નેમ શું છે તો સી ટી આર એલ હવે મિત્રો મોબાઈલ નેટવર્કમાં ફોરજીની જે ડાઉનલોડ સ્પીડ છે મોસ્ટલી અત્યારે બધા પાસે મિત્રો ફોરજી હશે જ બરાબર તો એ ફોરજીની ડાઉનલોડ ઝડપ કેટલી હોય છે મિત્રો તો ફિફ્ટીન એમ બીટ્સ પર સેકન્ડ ફોરજીની અંદર કયું આવે છે મિત્રો એલ તો લોંગ ટર્મ ઇવોલ્યુશન એનું ફૂલ ફોર્મ છે એ પણ આપણે ખાસ યાદ રાખીશું દરેક બેંકની જે મોબાઈલ એપ્લિકેશન છે કોઈપણ બેંક છે મિત્રો ધારો કે આઈસીઆઈસીઆઈ બેંક છે તો એની પોતાની અલગ એપ્લિકેશન હોય છે એસબીઆઈ છે તો એની પોતાની અલગ એપ્લિકેશન હોય છે તો દરેક બેંકની જે મોબાઈલ એપ્લિકેશન છે એ કોના નામથી ઓળખાય છે મિત્રો તો યુપીઆઈના નામથી ઓળખવામાં આવે છે તાજેતરમાં ખાલી જગ્યાને રિકેલીબ્રેટ કરવા એસએસ મુન્દ્રા અધ્યક્ષતામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના થઈ તો મિત્રો શું આવશે આન્સર એટીએમ હવે મિત્રો વિન્ડોઝ નામ રાખવાની ભલામણ કોણે કરી હતી વિન્ડોઝ નામની ક્યાંથી આવ્યું છે કોણે ભલામણ કરી કે વિન્ડોઝ નામ રાખો તો મિત્રો માઇક્રોસોફ્ટના રોલાન્ડ હાન્સેન ખાસ નામ યાદ રાખીશું પૂછાય એવો ક્વેશ્ચન છે કોમ્પ્યુટરના આંતરિક ભાગો કેટલા વોલ્ટ ઉપર ચાલે છે તો મિત્રો કોમ્પ્યુટરમાં જેટલા પણ આંતરિક ભાગો છે એ કેટલા વોલ્ટ ઉપર ચાલે છે તો પાંચ અને બાર રૂટ કિટ કોનો પ્રકાર છે મિત્રો તો માલવેર માલવેર નામનો મિત્રો શું છે સ્પામ છે જંક મેલ જેને આપણે કહીએ છીએ તો માલવેર હવે મિત્રો આ સમજવા જેવું છે ઓલરેડી આપણે વિડીયો તો અપલોડ કર્યો જ છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો નીચામાંથી કયો નંબર બાઇનરી નંબર નથી તો મિત્રો ઝીરો 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 શા માટે બાઇનરી નંબર કોને કહેવામાં આવે છે મિત્રો જેની અંદર ઝીરો અને વન તો મિત્રો અહીંયા તમે બધું ઓપ્શન જોઈ શકો છો બાઈનરી નંબર માટે કમ્પલસરી ઝીરો અને વન હોવું જરૂરી છે મિત્રો તો ઝીરો 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 છે એ નથી

આ આપણને જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે એવું થાય કે આવું તો કશું વાંચ્યું જ નથી આ શું આવી ગયું નવું રાક્ષસ તો મિત્રો કયા કોમ્પ્યુટરને રાક્ષસનું ઉપનામ આપેલું છે તો મિત્રો સુપર કોમ્પ્યુટરને રાક્ષસનું ઉપનામ આપેલું છે આવો કોઈ બી ક્વેશ્ચન આવે બી નહીં જવાનું મિત્રો ગભરાઈ નહીં જવાનું થોડું એકદમ ડિટેલમાં રીડ કરવાની ટ્રાય કરવાની જેથી કરીને એક્ઝામમાં ગમે એટલો ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાય તો તમને આન્સર આવડવો જરૂરી છે હવે મિત્રો એટીએમની અંદર જે પ્રિન્ટ રિસિપ્ટ નીકળે છે તેમાં કયું પ્રિન્ટર હોય છે મિત્રો આ એક સમજવા જેવી વસ્તુ છે કે તમે જ્યારે એટીએમની અંદર પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે લાસ્ટમાં તમારા બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા વધ્યા તો એના માટે તમે છેલ્લે એક સ્લિપ કાઢો છો જે રિસિપ્ટ કાઢો છો જે પ્રિન્ટ રિસિપ્ટ આવે છે તો મિત્રો એની અંદર તો એ એટીએમ મશીનની અંદર એક કયું પ્રિન્ટર હોય છે તો મિત્રો થર્મલ પ્રિન્ટર સાચો આન્સર છે શા માટે તો આગળ તમે જોયું કે થર્મલ પ્રિન્ટર છે એ શું કરશે મિત્રો તો કે હિટથી થાય છે પ્રિન્ટ તો એ જે તમે રિસિપ્ટ છે એ એકદમ હીટવાળી હોય છે જ્યારે કોઈ પણ તમે પેટ્રોલ પંપે જાઓ છો કોઈ મોલમાં જાઓ છો શોપિંગ કરવા માટે તો ત્યાં જે કંઈ પણ બિલિંગ છે એ બધામાં થર્મલ પ્રિન્ટર જ આવે છે શા માટે કેમ કે એમાં જે રિસિપ્ટ છે મિત્રો એના ઉપર જે અક્ષર છે બરાબર એ કેવા હોય છે તમે જ્યારે રિસિપ્ટ તમને આપવામાં આવે છે ત્યારે એ અક્ષર ઘાટા હોય છે પછી થોડા દિવસ પછી તમે એ રિસિપ્ટને જોશો તો એના અક્ષરો છે એ ભૂસાઈ ગયા હોય છે મિત્રો તો જે થોડા ટાઈમ પછી જે અક્ષરો ભૂસાઈ જાય છે જે કંઈ પણ તમને રિસિપ્ટ આપવામાં આવે છે તો એ જે અક્ષર ભૂસાઈ જાય છે મિત્રો એ બધામાં થર્મલ પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે આવો ક્વેશ્ચન જ્યારે પૂછાય જાય ત્યારે આવું તો કશું ક્યાંય ચોપડીમાં બુકમાં તમને જોવા જ નહીં મળે મિત્રો તો આ બધું ડિટેલ જ્ઞાન છે જે તમારે લેવાની જરૂર છે કેમકે કોઈ પણ એવી એક્ઝામ હોય મિત્રો તો એની અંદર આવું થોડુંક ટ્વિસ્ટ કરીને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જાય તો આપણને એમ થાય કે આવું તો કશું જોયું નથી સાંભળ્યું નથી તો મિત્રો કોઈ ચિંતા નહીં કરવાની વિડીયો આખો જોઈ લેવાનો શેર કરી દેવાનો એટલે તમારા ફ્રેન્ડ્સને પણ અલગ અલગ જાતનું નોલેજ મળી રહે અને એક્ઝામમાં કોમ્પ્યુટરમાં એટલીસ્ટ મારા વિડીયો જોઈને તમને ફિફ્ટી માર્કનું હશે કે ટ્વેન્ટી ફાઈવ માર્કનું હશે કે પીએસએમાં હન્ડ્રેડ માર્કનું હશે જેટલા પણ માર્કનું કોમ્પ્યુટરનું ક્વેશ્ચન પૂછાયેલા હશે એમાંથી મોસ્ટલી બધા ક્વેશ્ચન તમે એટેન્ડ કરી શકશો મિત્રો એટલી ગેરંટી હું આપું છું હવે મિત્રો એફ ટુ સેના માટે ઉપયોગી છે એફ ફંક્શન કી એફ ટ્વેલ્વ સેના માટે ઉપયોગી છે તો સેવ એઝ તમે જ્યારે કોઈપણ ડોક્યુમેન્ટ બનાવો છો કોઈ પણ ફાઇલ બનાવો છો મિત્રો ત્યારે તમે એને સેવ કરો છો પછી મિત્રો ઘણી વખત તમે એને સેવેઝ કરી અને કંઈ પણ જગ્યાએ સેવ કરો છો તો એ સેવેઝ માટે એફ ટ્વેલ્વ કીનો ઉપયોગ કરવામાં આવે છે કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો હવે મિત્રો તમારે કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરવું છે તો એના માટે તમારે શોર્ટકટ કી યુઝ કરીને સ્ટાર્ટ કરવું છે તો કયો વિકલ્પ તમારે ઉપયોગ કરશો તો મિત્રો કંટ્રોલ અલ્ટર અને ડિલીટ આ ત્રણેય એકસાથે પ્રેસ કરશો એટલે કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટેનો વિકલ્પ બતાવશે હવે મિત્રો ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે તમારે કોઈ પણ સ્ક્રીન છે એ તમારે ફૂલ સ્ક્રીન જોવી છે બરાબર ઝૂમ કરીએ છીએ ઘણી વખત તો એ ફૂલ સ્ક્રીન કરીને જોવા માટે મિત્રો એફ ઇલેવન ફંક્શન કીનો ઉપયોગ થશે પત્રો સમાચાર પત્રો સામાયિકો વગેરે માટે જે વપરાય છે એ સોફ્ટવેરને શું કહેવાય છે મિત્રો તો ડીટી પી ટેબલ વિભાજન એટલે કે સ્પ્લિટ કરવાની જે શોર્ટકટ કી છે ટેબલ છે એ બધાને સ્પ્લિટ કરવાની શોર્ટકટ કી કઈ છે મિત્રો કંટ્રોલ શિફ્ટ અને એન્ટર કઈ કીથી મિત્રો સબસ્ક્રિપ્ટ થાય છે તો કંટ્રોલ અને ઇક્વલ તમે જ્યારે પ્રેસ કરશો ત્યારે સબસ્ક્રિપ્ટ થઈ જશે કઈ કીથી સુપરસ્ક્રિપ્ટ થશે મિત્રો તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ઇક્વલ ટુ સબસ્ક્રિપ્ટની અંદર શું થાય છે મિત્રો કે નીચે ધારો કે આપણે એચ ટુ ઓ લખેલું છે તો આ જે ટુ છે મિત્રો એ સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે તો ડાયરેક્ટ તમે ઘણી વખત શું હોય મિત્રો કે કંટ્રોલ શિફ્ટ અને એફ પ્રેસ કરશો તો પણ તમારું સબસ્ક્રિપ્ટ ત્યાંથી થઈ જશે એટલું બધું લાંબી પ્રોસેસ ન કરવી હોય મિત્રો તો કંટ્રોલ અને ઇક્વલની સાઇન એકસાથે પ્રેસ કરશો એટલે સબસ્ક્રિપ્ટ થઈ જશે ટુને સિલેક્ટ કરવાનો કંટ્રોલ અને ઇક્વલ આપી દેવાનું સુપરસ્ક્રિપ્ટ એટલે શું મિત્રો તો તમે આપણે આવી રીતના લખીએ છીએ કે ફિફ્ટીન્થ ઓગસ્ટ તો આજે મિત્રો ટી એચ છે એ અપર સાઈડ આવે છે મિત્રો બરાબર અથવા ઘણી વખત આપણે આવું લખીએ છીએ ટુનો સ્ક્વેર તો આ જે અપર છે મિત્રો એને સુપરસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે હવે મિત્રો એલાઇન સેન્ટર કઈ કીથી થાય છે હવે તમે કોઈ પણ લખન લખ્યું મિત્રો તમે વર્ડમાં કોઈ પણ લખન લખ્યું એને તમારે મિડલમાં લેવું છે એટલે કે સેન્ટરમાં લેવું છે મિત્રો તો એના માટેની કઈ શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ઈ એ બંને એક સાથે પ્રેસ કરશો એટલે તમારું લખાણ છે એ વચ્ચે આવી જાય છે ટેબલમાં ફોર્મ્યુલા અપડેટ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે એફ નાઇન પાવર પોઈન્ટમાં એક જ જેવી બીજી સ્લાઇડ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ ડી હવે મિત્રો પાવર છે એની અંદર આપણે કોઈપણ એક સ્લાઇડ બનાવી હવે આપણે સેમ એની એ સ્લાઇડ બનાવી છે તો આપણે શું કરીએ છીએ નોર્મલી કે ન્યુ સ્લાઇડ આપીશું આખે આખું કંટ્રોલ સી કરશું કોપી કરીશું અને પેસ્ટ કરીશું તો આપણે આટલી લાંબી પ્રોસેસ નથી કરવી તો મિત્રો તમે બીજી શોર્ટકટ શોર્ટકટની મદદથી પણ તમે સેમ સ્લાઇડ છે એ બનાવી શકશો તો સેમ ટુ સેમ એવી બીજી સ્લાઇડ બનાવી છે મિત્રો તો કંટ્રોલ ડી ખાસ યાદ રાખીશું પાવર પોઈન્ટમાંથી બહાર નીકળવા માટે હવે મિત્રો આપણે પાવર પોઈન્ટમાંથી ડાયરેક્ટ જ બહાર નીકળી જવું છે ક્લોઝ બટન દબાવીએ એટલે સેવ અનસેવ ડોન્ટ સેવ એ બધું પૂછીએ એ બધું આપણે નથી કરવું ને ડાયરેક્ટ બહાર નીકળી જવું છે તો મિત્રો એની શોર્ટકટ કી છે અલ્ટર એફ અને એક્સ આ ત્રણેય કી એકસાથે પ્રેસ કરશો એટલે તમે પાવર પોઈન્ટમાંથી બહાર નીકળી જશો તમે ઘરે લેપટોપ હોય કે કોમ્પ્યુટર હોય તો આ બધી કી છે એ તમે એક વખત ટ્રાય કરી જોજો કયો થર્ટી ટુ બીટનો સાચો નંબર છે તો મિત્રો નીચે તમને ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી કયો સાચો થર્ટી ટુ બીટનો નંબર છે એ તમારે જાણવાનું છે મિત્રો તો આ સિમ્પલી યાદ રહી જાય છે મિત્રો કે અવારનવાર તમે આ જોયો જ હશે કે વન નાઇન ટુ પોઈન્ટ વન સિક્સ ટુ વન વન પ્લસ વન ઝીરો ફોર યાદ રહી એવો છે કે એકસો બાણું પોઈન્ટ એકસો અડસઠ પોઈન્ટ બસો અગિયાર પોઈન્ટ એકસો ચાર તો આ બીટ્સનો સાચો નંબર છે થર્ટી ટુ બીટ્સનો હવે મિત્રો સમગ્ર મેસેજને કયા નાના નાના હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે હવે મિત્રો તમને એક ઉદાહરણ આપું એક્ઝામ્પલ આપું કે તમે જ્યારે વોટ્સઅપ છે તો વોટ્સઅપની અંદર તમે જ્યારે કોઈને કંઈ મોકલો છો ધારો કે સોંગ મોકલ્યું કે કોઈ પણ ઇમેજ મોકલો છો ત્યારે મોસ્ટલી તમે કોઈ પણ ઓડિયો ફાઇલ મોકલો છો કે વિડીયો ફાઇલ મોકલો છો ત્યારે મિત્રો શું થાય છે આવી રીતના તમે જ્યારે ડાઉનલોડ કરવા મૂકો છો ત્યારે તમને એક આવું રાઉન્ડ ફરે છે તો મિત્રો એ કેવી રીતના ડાઉનલોડ થાય છે કે પહેલાં આટલું હાફ થાય છે બરાબર એટલે એક પેકેટ આવ્યું પછી થોડીક વાર થઈને થોડુંક વધે છે બરાબર પછી ફરી પાછું થોડુંક થાય છે પછી શું થાય છે મિત્રો એ સ્ટોપ થઈ જાય છે કારણ કે એને અમુક છે એ પેકેટ મળતા નથી કેમ કે એ અલગ અલગ રૂટમાંથી ડેટા આવતો હોય છે તો મિત્રો એકસાથે ડેટા એક જ જગ્યાએથી નથી આવતો અલગ અલગ જગ્યાએથી ડેટા આવતો હોય તો એ થોડીક વખત શું થશે બંધ થઈ જશે પછી મિત્રો જ્યારે ફરીથી એ સ્ટાર્ટ થશે ત્યારે શું થાય છે આખું ફરીથી આમાં રાઉન્ડ ફરી અને પછી આખું કમ્પ્લીટ થઈ જાય છે તો મિત્રો બધા પેકેટ જ્યારે તમારી પાસે પહોંચી જાય છે બધો ડેટા તમારા સુધી પહોંચી જાય છે એટલે તમારું આખું ડાઉનલોડ છે એ કમ્પ્લીટ થઈ જાય છે તો એ મેસેજને નાના નાના હિસ્સોમાં વહેંચી અને મોકલવામાં આવે છે જેને પેકેટ કહેવામાં આવે છે આ સિમ્પલી વે એટલા માટે સમજાયો કે તમને બધાને આ ખબર હોય કે આપણે વોટ્સઅપ યુઝ કરીએ છીએ કે ફેસબુક યુઝ કરીએ છીએ કોઈ પણ ફાઇલ મોકલીએ છીએ તો પહેલાં હાફ ડાઉનલોડ થાય છે પછી થોડીક વધે છે પછી સ્ટોપ થઈ જાય છે પછી સ્ટોપ થઈ ગઈ હોય ત્યાંથી ને ત્યાંથી જ આગળની સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો તો એ પેકેટ થ્રુ તમને એટલી ઇન્ફોર્મેશન ડેટા આપવામાં આવે છે આર જે ફિફ્ટીન કનેક્ટરનો ઉપયોગ કયા પેર પ્રકારના કેબલ જોડાણમાં થાય છે તો મિત્રો આપણને પહેલાં તો જેટલા પણ કેબલ આવતા હોય એ કયા કયા પ્રકારના કેબલ આવે છે એ પણ આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે જેથી કરી એક્ઝામમાં આપણે લખી શકીએ હવે આવું આપણે કોઈ દિવસ સાંભળ્યું જ નથી કે આર જે ફોર્ટીન શું છે બરાબર મિત્રો તો એ કનેક્ટરનો ઉપયોગ છે એ ટ્વિસ્ટેડ પેરના કેબલ જોડાણમાં થાય છે હવે ટ્વિસ્ટેડ પેરના જે કેબલ આવે છે એ કેવા પ્રકારના આવે છે મિત્રો તો આવી રીતના આવી રીતનું સમથિંગ કંઈક હોય છે મિત્રો જે આપણે આગળ વિડીયોની અંદર અપલોડ અપલોડ કરેલ છે મિત્રો ત્યાં જઈ અને તમે જોઈ શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે હવે મિત્રો આ પણ અહીંયા શીખવા જેવું છે ઓલરેડી આનો આપણે વન્સ કોમ્પ્લિમેન્ટ અને ટુઝ કોમ્પ્લિમેન્ટનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલ છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો છતાં અહીંયા તમને ફરીથી સમજાવું છું અહીંયા તમને એક નંબર આપ્યો છે જેનું તમારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કરવાનું છે શું કરવાનું છે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ નંબર આપ્યો છે તમને વન ઝીરો ઝીરો વન 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 ઝીરો વન તો મિત્રો આનું વન્સ કોમ્પ્લિમેન્ટ કરવાનું કીધું હોય તો સિમ્પલી વન્સ કોમ્પ્લિમેન્ટ માટેનો એક જ રૂલ છે કે જ્યાં મિત્રો વન છે ત્યાં ઝીરો થઈ જશે જ્યાં ઝીરો છે ત્યાં વન થઈ જશે સાવ સિમ્પલ રૂલ છે જે તમારે યાદ રાખવાનો છે વન્સ કોમ્પ્લિમેન્ટ માટે કોઈ પણ નંબર આપ્યો છે મિત્રો વન્સ કોમ્પ્લિમેન્ટમાં જ્યાં ઝીરો છે ત્યાં વન કરી દેવાનો વન છે એને રિપ્લેસ કરીને ઝીરો કરી દેવાનો તો એ તમે જે રિપ્લેસ કરશો અને જે તમને આઉટપુટ મળશે એ તમારો આન્સર તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે વન છે તો અહીંયા શું થયું ઝીરો પછી છે ઝીરો ઝીરો એટલે વન 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 ત્રિપલ વન છે તો અહીંયા ત્રિપલ ઝીરો લાસ્ટમાં છે ઝીરો એટલે વન અને વન છે એટલે ઝીરો તો મિત્રો ખાસ યાદ રાખીશું અને મિત્રો જ્યારે ટુઝ કોમ્પ્લિમેન્ટ આવે ત્યારે સિમ્પલી કશું જ કરવાની જરૂર નથી સિમ્પલી આના અમુક રૂલ છે જે તમારે યાદ રાખવાના છે ટૂઝ કોમ્પ્લિમેન્ટનો વિડીયો પણ અપલોડ કરેલ છે એ જોઈ શકો છો ખાલી તમને થોડીક પ્રોસેસ કહી દઉં છું ટૂઝ કોમ્પ્લિમેન્ટ કરવાનો હોય તો આ જે તમને રિઝલ્ટ મળે છે જે લાસ્ટ ડિજિટ તમને મળે છે ફાઇનલી એની અંદર મિત્રો પ્લસ વન એડ કરશો અને પછી જે આન્સર આવશે એ તમારું ટુસ કોમ્પ્લિમેન્ટ થઈ જશે વન્સ કોમ્પ્લિમેન્ટ પૂછ્યું છે એટલે જ્યાં ઝીરો છે જ્યાં વન કરીશું વન છે ત્યાં ઝીરો કરીશું હવે મિત્રો પીડીએફ ફાઇલ માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તો પીડીએફ છે એના માટે મિત્રો એક્રોબેટ રીડર નામની સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ફોલ્ડરમાં આવેલ ફોલ્ડરને શું કહે છે આપણને એમ થાય કે આ તો સાવ સિમ્પલ છે બધાને ખબર હોય તો મિત્રો આવો પણ એક્ઝામમાં આગળની ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે ઘણાને નથી આઈડિયા હોતો એક ફોલ્ડર છે એની અંદર આપણે કોઈ બીજું ફોલ્ડર બનાવીએ છીએ તો એને શું કહેવામાં આવે છે મિત્રો સબડિરેક્ટરી ઘણી વખત મિત્રો એવું પણ પૂછવામાં આવે છે કે જે ફોલ્ડર છે બરાબર જે ન્યૂ ફોલ્ડર તમે બનાવો છો એનો પૂર્વ નિર્ધારિત જે કલર છે એ ફોલ્ડરનો એ કેવા કલરનો હોય છે મિત્રો તો પીળા કલરનો હોય છે ફોલ્ડરથી યલો કલરનું હોય છે કોમ્પ્યુટરના કયા પ્રોગ્રામથી જોવામાં આવેલ દરેક પેજની કોપી થાય છે અને અનુક્રમણિકા બની શકે છે બરાબર એવો કયો પ્રોગ્રામ છે કે મિત્રો દરેક પેજની કોપી પણ થાય અને એની અનુક્રમિકા પણ બની જાય છે એટલે કે ઇન્ડેક્સ બની જાય છે તો મિત્રો વેબ વેબ ક્રોલ્સ નીચે દર્શાવેલ કઈ કંપનીએ તાજેતરમાં યાહુને ખરીદેલ છે મિત્રો તો આ ખાસ યાદ રાખીશું તાજેતરમાં યાહુને કઈ કંપની ખરીદી લીધેલ છે વેરીઝોન હવે મિત્રો એમએસ વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે મોસ્ટ મોસ્ટ પી ક્વેશ્ચન છે અલ્ટર પ્લસ એફ એઇટ એચટીએમએલમાં મિત્રો આડી લાઈન તમારે દોરવી છે તો એના માટે કયા ટેગનો ઉપયોગ કરશો તો એચઆર હવે મિત્રો એચટીએમએલની અંદર એક રૂલ છે કે જે કંઈ પણ તમે ટેગ છે એ ઓપન કરો તો એને તમારે લાસ્ટમાં ક્લોઝ પણ કરવો પડે છે બાકી તમને પ્રોગ્રામનું આઉટપુટ મળતું નથી હવે મિત્રો એવું પૂછવામાં આવે કે આરડી બી એમ એસ બરાબર હવે મિત્રો આની અંદર શું છે કે આરડી બીએમએસનું ફૂલ ફોર્મ છે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ડીબીએમએસનું છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તો મિત્રો ડી આરડીબીએમએસમાં આર છે એના માટે વપરાય છે તો એના માટે મિત્રો આપણને ફૂલ ફોર્મ આવડવું જરૂરી છે ફૂલ ફોર્મ ના આવડતું હોય તો આપણને આરનો મિનિંગ પણ ના ખબર પડે તો મિત્રો રિલેશનલ ઇસરો દ્વારા બનાવવામાં આવેલ ભારતનું ઝડપી કોમ્પ્યુટર એટલે કે સુપર કોમ્પ્યુટર નીચેનામાંથી કયું છે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે મિત્રો તો કે ઈસરો દ્વારા ભારતનું ઝડપી કોમ્પ્યુટર એટલે કે સુપર કોમ્પ્યુટર કયું છે તો મિત્રો સાગા બસો વીસ વર્ડમાં મેલમર્જ ઓપ્શન કયા મેનુમાં જોવા મળે છે વર્ડની અંદર મિત્રો મેલમર્જ નામનું એક ઓપ્શન આવે છે જે ટૂલ્સ મેનુમાં જોવા મળે છે ઇન્ટરનેટ પર વેબસાઇટ લોન્ચ કરનાર પ્રથમ રાજકીય પાર્ટી કઈ છે હવે મિત્રો ઇન્ટરનેટ ઉપર વેબસાઇટ છે એ લોન્ચ કરનાર પ્રથમ રાજકીય પાર્ટી કઈ છે મિત્રો બીજેપી જાણકાર અને પ્રખ્યાત હવે મિત્રો કોઈના કોમ્પ્યુટર છે કોઈનું બી કોમ્પ્યુટર છે એની પાસવર્ડની ચોરી કરવી અને એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે કોઈના પણ કોમ્પ્યુટરનો તમે પાસવર્ડ ચોરી કરી લીધો તો એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે મિત્રો તો એને સ્પૂફિંગ કહેવામાં આવે છે લેઝર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે લેઝર પ્રિન્ટર છે એની અંદર જે અક્ષર છપાય છે મિત્રો એમાં જે વપરાતો પાવડર જેવો પદાર્થ છે એને શું કહેવામાં આવે છે મિત્રો ટોનર કહેવામાં આવે છે એ ટોનર છે એને તમે જ્યારે પ્રિન્ટરમાંથી બહાર કાઢશો મિત્રો તો તમારા હાથમાં પણ પાવડર જેવું ફીલ થશે નીચે પૈકી કઈ એપ્લિકેશન ગૂગલે ચેટિંગ માટે લોન્ચ કરેલી છે આ તો આપણને બધાને ખાસ આવડવું જોઈએ કેમ કે બધાની ફેવરિટ વસ્તુ છે ચેટિંગ કરવી તો મિત્રો એલો કંટ્રોલ શિફ્ટ અને અલ્ટર કઈ કી કહેવાય છે મિત્રો તો મોડિફાયર કી તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કરવાથી તે રિસેલ કલમિનમાં જાય છે બરાબર તો એ રિસાયકલ બિનમાં ન જાય પરંતુ કાયમ માટે દૂર થઈ જાય એના માટેની શોર્ટકટ શોર્ટકટકીનો ઉપયોગ કરવામાં આવે છે તો કે એ કઈ શોર્ટકટ કી છે હવે મિત્રો તમે કોઈ પણ ફાઇલ છે ફોલ્ડર છે સોંગ છે કે મૂવી છે બરાબર કે કોઈ ઇમેજ છે એને તમે જ્યારે ડિલીટ કરો છો ત્યારે ક્યાં જતી રહે છે તો એ રિસાયકલ બિનમાં જતી રહે છે હવે એ ફાઇલ છે કે ફોલ્ડર છે કે કઈ બી ડોક્યુમેન્ટ છે મિત્રો એને તમારે રિસાયકલ બિનમાં જવા જ નથી દેવી અને ડાયરેક્ટ પરમનન્ટ ડિલીટ કરી દેવી છે તો એના માટેની શોર્ટકટ કી કઈ છે તો શિફ્ટ અને ડિલીટ મિત્રો બને ત્યાં સુધી કોઈ પણ એવા ઇમ્પોર્ટન્ટ તમારા જે ડોક્યુમેન્ટ છે એના ઉપર આવી ટ્રાય ન મારતા એક વખત પરમનન્ટ ડિલીટ થઈ જશે પછી પાછી નહીં આવે કોઈ બી હું સાદું સોંગ હોય કે કંઈ બી હોય એમાં ટ્રાય કરી શકો છો ઘરે બાકી કોઈ પણ એવા તમને એમ થાય કે ચલો ટ્રાય કરીએ આપણે વિડીયો જોયો છે તો આવું કંઈક ટ્રાય કરીએ તો ખરેખર આવું કંઈક થાય છે કે નહીં એ ટ્રાય કરવામાં ખરેખર તમારી કોઈ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે એ જતી રહેશે પછી એ પાછી આવશે નહીં તો મિત્રો એવી ટ્રાય ન કરતા આઈ એમ ઈ શું છે ઇનપુટ મેથડ એડિટર એમ ઇ શું છે મિત્રો ઇનપુટ મેથડ એડિટર સ્માર્ટ ટેગવાળા ડેટાના નીચે કયા રંગની અંડરલાઈન આવે છે બરાબર હવે મિત્રો આપણને ખબર છે કે આપણે જ્યારે કોઈ પણ વર્ડમાં કે કોઈ પણ ટેક્સ કરીએ છીએ બરાબર તો એમાં આપણે જે એરર આવે છે મિત્રો બરાબર તો આવી આમ વાક્ય ચૂકી લાઇન તમને જોવા મળે છે બરાબર તો એવા એ કેવા કલરની હોય છે મિત્રો લાલ કલરની હોય છે કોઈ પણ તમે ભૂલ કરી બરાબર તો કોઈ પણ સ્પેલિંગ ખોટો લખ્યો ધારો કે આપણે આ ઉપયોગ છે એ ખોટું લખ્યું છે બરાબર તો ઉપયોગની નીચે આવી કરલી લાઈન થઈ જશે તો એ કેવા કલરની હોય છે મિત્રો લાલ કલરની હોય છે બરોબર હવે મિત્રો જ્યારે કોઈ પણ હાઈપર લિંક છે બરાબર કોઈ એક વેબસાઇટ છે એમાંથી તમારે કોઈ બીજી વેબસાઇટમાં જવું છે બરાબર તો આપણે એ વેબસાઇટની લિંક છે એ કોઈ પણ પીપીટીમાં છે કે કોઈ બી વર્ડ ફાઇલમાં ત્યાં તમે પેસ્ટ કરી છે તો એ હાઈપર લિંક છે એનો કેવો કલર હશે મિત્રો તો કે વાદળી હશે વાદળી બરોબર તો મિત્રો એવી રીતના કોઈપણ જે સ્માર્ટ ટેગ છે બરાબર તો એ સ્માર્ટ ટેગવાળા ડેટા છે એના નીચે કેવા કલરની અંડરલાઇન હશે મિત્રો તો કે જાબલી ખાસ યાદ રાખીશું હવે ટેક્સ છે એ હાઇલાઇટ કલરના ઓપ્શનમાં કેટલા કલર બોક્સ હોય છે હવે આપણે કોઈપણ મિત્રો ટેક્સ લખીએ છીએ બરોબર તો એ ટેક્સને આપણે ઘણી વખત હાઇલાઇટ કરીએ છીએ તો એ જે હાઇલાઇટ કરી છે કલર બરોબર તો એના ઓપ્શનમાં કેટલા કલર બોક્સ હોય છે તો મિત્રો ટોટલ પંદર કલર તમને જોવા મળે છે તો મિત્રો આટલા ક્વેશ્ચન આપણે વિડીયોની અંદર પૂરેપૂરી સમજાવવાની ટ્રાય કરી છે આમાંનું તમને કંઈ પણ ના સમજાણું હોય કંઈ બી ડિફિકલ્ટી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બાકી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી દો ચેનલને જેથી કરીને દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે મિત્રો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં જે હમણાં સત્તર એક અને અઢાર એક બે હજાર એકવીસના રોજ જે પી જી વીસીએલની એક્ઝામ ગઈ લેવાની એનું કોમ્પ્યુટરનું પેપર સોલ્યુશન આપણે અહીં અપલોડ કરવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં તો એ ખાસ ભૂલશો નહીં થેન્ક યુ